142મી રથયાત્રાના થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જે સંદર્ભે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સંકલન સમિતિ બેઠક મળી. માહિતી પ્રમાણે 142મી રથયાત્રા આવી રહી છે અને દુનિયાભરમાંથી પુરીની રથયાત્રા બાદ અમદાવાદ શહેરની જગન્નાથ રથયાત્રાનું ખૂબ જ અનેરું મહત્વ જોવા મળે છે. રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે સર્વે કોઈ સજ્જ બન્યા છે અને જગન્નાથ મંદિરના પરિસરને લાઇટ દ્વારા શણગારવામાં કાર્ય કરવામાં આવ્યું છે, તેમજ ભગવાન જગન્નાથના ત્રણેય રથોના રંગાકારો દ્વારા કલાત્મક રંગો દ્વારા રંગીને કાર્ય પૂર્ણ કરવાનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. હાલ ભગવાન સરસપુર ખાતે મોસાળમાં બિરાજમાન છે, ત્યારે જગન્નાથ મંદિરમાં જય રણછોડ માખણ ચોર તેમજ નંદઘેર આનંદ ભર્યો ના નાદ સાથે બહેનો ભજન મંડળીઓ દ્વારા વાતાવરણ ભક્તિમય બનતું નજરે જોવા મળે છે. આ ત્રણેય રથોની આગેવાની કરતા હાથીઓને પણ પૂર્ણ રીતે રંગોથી સજાવી સજ્જ કરવામાં આવશે. 4 જુલાઈના રોજ શહેરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગર યાત્રા નીકળશે, ત્યારે આશરે 25 લાખ ભક્તોની ભીડ ઉમટવાની શક્યતા રહેલી છે, જેઓ ભક્તોની ભગવાનની આ રથયાત્રાના દર્શનનો લાભ લેશે, જેની સુરક્ષા માટે આશરે 25,000 કરતા વધુ પોલીસ અધિકારીઓ, જવાનો, મહિલાઓ તેમજ વિવિધ પોલીસ વિભાગ સજ્જ બનશે. અમદાવાદ ખાતે 142મી રથયાત્રા 4 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં નીકળનાર છે, ત્યારે મંદિરના હોલ ખાતે સંકલન સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને મંદિરની રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર એ કે સિંઘ અને ઉચ્ચ પોલીસ અધિકારી, મંદિરના ટ્રસ્ટીઓ, આગેવાનો, અખાડાના ટ્રક એસોસિએશન, ભજન મંડળીઓ અને ખલાસીઓ સાથે જગન્નાથ મંદિર ખાતે સંકલન સમિતિ બેઠક યોજાઈ હતી, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિજય નહેરા, મેયર બિજલબેન પટેલ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ શહેરના સહિત તમામ જેસીપી, ડીસીપી તેમજ એસીપી સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને તમામ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના ગૃહમંત્રીના પ્રદીપસિંહ જાડેજાએ નિજ મંદિરમાં દર્શન કર્યા અને ભગવાનની આરતી ઉતારતા આશીર્વાદ પ્રાપ્ત કર્યા, તેમજ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા તેમણે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને રથયાત્રાની શાંતિપૂર્ણ થાય તેવા આશીષ આપ્યા. આપણું 450 વર્ષ કરતાં વધારે વસ્તી પૌરાણિક એવું ભગવાન જગન્નાથજીના મંદિરથી નીકળવાવાળી 142મી રથયાત્રાના આયોજન માટે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર તેમજ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, ટ્રક એસોસિએશન ઉપરાંત અખાડા એસોસિએશન, ભજન મંડળી અને જુદી જુદી રીતે આની સાથે સંકળાયેલા તમામ લોકોની એક સંયુક્ત આયોજન માટેની મિટિંગ થઈ અને આ મિટિંગમાં જે રથયાત્રામાં 25 લાખ કરતાં વધારે લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવતા હોય છે એને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને સવારે સમયસર ભગવાન જગન્નાથજીના રથનું પ્રસ્થાન થાય, સાંજે સમયસર ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં પહોંચે એના માટે ઉત્તમ પ્રકારની વ્યવસ્થા સમગ્ર ચર્ચાના અંતે અમારા ધ્યાન ઉપર આવી છે. આ આપણા સૌની શ્રદ્ધાનો અને આસ્થાનો કર્ણાવતીની રથયાત્રા એ સાચા અર્થમાં નગરનો ઉત્સવ છે. એની જળ યાત્રા હોય, એનું સરસપુર મંદિરની અંદર મોસાળું હોય, વહેલી સવારની મંગળા આરતી હોય કે આખા શહેરની અંદર ભગવાન જગન્નાથજીના વધામણા કરવાના હોય, આ બધા જ પ્રસંગો લોકો પૂરી ધાર્મિક શ્રદ્ધાથી એની અંદર જોડાય છે. આ તમામ શ્રદ્ધાળુ એમની આસ્થા અને પોતાની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે એ પ્રમાણે તમામ લોકોને દર્શન કરવા માટેનો પૂરેપૂરી વ્યવસ્થા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર અને પોલીસ તંત્ર અને મંદિરના ટ્રસ્ટીશ્રીઓ આ બધાએ સંયુક્ત રીતે આયોજન કર્યું, એની આજે ચર્ચા કરવામાં આવી. ઉત્તમ પ્રકારની અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે અને પોલીસ કમિશનર શ્રીથી શરૂ કરીને પોલીસ કર્મી સુધી અધિકારી લગભગ 25,000 કરતાં વધારે લોકો આ આખી
સુરક્ષા વ્યવસ્થાની અંદર જોડાયેલા છે. આપણા અમદાવાદ શહેરના જ ગુજરાતના અને હાલ ગાંધીનગરમાંથી સાંસદ બનીને દેશના ગૃહમંત્રી તરીકેની જેમને જવાબદારી મળી છે, એવો વર્ષોથી વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરવા માટે અવશ્ય આવે છે, સપરિવાર આવે છે. તો દર વખતે જે પ્રમાણેની વ્યવસ્થા છે એ પ્રમાણેની સામાન્યમાં સામાન્ય વ્યક્તિને કેન્દ્રમાં રાખીને કે VIP હોય બધા જ માટેની ઉત્તમ પ્રકારની વ્યવસ્થા આ સમગ્ર કાર્યક્રમની અંદર રાખી. થેન્ક યુ. 142મી આ ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના પાવન અવસર પર રથયાત્રાને લગતી તમામે તમામ મંદિર દ્વારા ખૂબ સુંદર અને સારી રીતે વ્યવસ્થા થાય ને લોકોને ખૂબ આ લોકોત્સવ આનંદ ઉત્સાહ સાથે મનાવે એ રીતે મંદિરના સૌ અમારા ટ્રસ્ટી ભાઈઓ અમે સૌ સાથે રહી અને વ્યવસ્થામાં નિહાળી રહ્યા છે અને એ વ્યવસ્થાના ભાગરૂપે પરિપૂર્ણતાને આરે આવી ગયેલ છે. બસ 142મી આ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસર પર નગરજનો પર ભગવાન જગન્નાથજીની ખૂબ અસીમ કૃપા રહે, પ્રગતિમય જીવન બની રહે, વસુદેવ કુટુંબની ભાવના સાથે સૌ એક બની એકતા શાંતિ સલામતી કોમી એકતા સાથે ભાઈચારા સાથે સૌ આ લોકોત્સવ મનાવે અને શાંતિથી ભગવાનની આ નગરયાત્રાના દર્શન નિહાળે એવી મંગલ કામના અને પ્રાર્થના અને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ.